ગીતાબેન, બહુ જ સુંદર તમે તમારો સમય અમને આપી રહ્યા છો. દરેક આત્માની ઉન્નતિનું જે તમારું લક્ષ્ય છે, જે તમે આ સમ્યક જીવન શૈલીના પ્રોગ્રામ દ્વારા પૂરું કરી રહ્યા છો, તો એમના માટે તમારો બેન અમે જેમ કહીએ એમ દિલથી તમારું બહુ જ અમે ધન્યવાદ કરીએ છીએ. અને તમે આવી રીતે જ અમારા માટે સમય કાઢતા રહો એવી બધાની જ અમારી આશા છે. તો જેમ આપણે આગળના ટોપિકમાં જોયું કે જે તમે કહેતા હતા કે મોહનીય કર્મ જે આપણા આત્મા માટે એક બાધારૂપ છે, તો એ મોહનીય કર્મ કેવા પ્રકારના હોય અથવા તો કેવી રીતે મોહમાં લોકો ફસાઈ જાય છે, તો એના માટે તમે શું કહેશો? મોહ, જેને આપણે પહેલા પણ કહ્યું કે એક પાશ છે, એક દોરડું છે, જે એવું સૂક્ષ્મ દોરડું આપણી આજુબાજુ બંધાતું જાય છે અને આપણે બીજાને પણ એની અંદર બાંધતા હોઈએ છીએ. એનું મૂળ કારણ છે આસક્તિ. આસક્તિ મીન્સ જેને કહીએ લગાવ. કોઈ વસ્તુ આપણને બહુ જ સારી લાગે, બહુ જ સુખ આપવા લાગે, પછી આપણે એની સાથે આસક્ત થઈ જઈએ છીએ. અને આસક્તિ શબ્દ જ એક પ્રકાર એક વીકનેસ છે. જેમ શક્તિ એક પાવર છે, પણ આસક્તિ એ વીકનેસ છે. ઓકે. આસક્તિમાં આપણે કંઈક ને કંઈક એની ઉપર આધારિત થતા જઈએ છીએ. આસક્તિ એટલે એક લોભ કે શું કહેવાય એને? એક એવા પ્રકારનું જોડાણ, એક એવા પ્રકારનું આકર્ષણ કે જ્યાં આપણે બહુ જલ્દીથી પોતાને અલગ ના કરી શકીએ. ઓકે. એ આસક્તિ છે. અને આસક્તિની અંદર આપણને ઘણા વખત સુધી અથવા તો ટેમ્પરરી થોડા વખત માટે આપણા જીવનયાપનમાં, આપણા આનંદમાં એવું લાગે કે વધારો થાય છે, કંઈક મળી ગયું હોય એનો આપણને આનંદ મળે છે. પરંતુ હકીકતમાં જ્યારે દુનિયામાં જીવ આવે છે ત્યારે એને જે કંઈ પણ પ્રાપ્ત થાય છે ને એ બહુ ક્ષણિક જ હોય છે. કારણ કે આત્મા એક યાત્રા કરી રહ્યો છે અને યાત્રામાં આપણે સતત વહેતા રહેવાનું, પાણીની જેમ, નદીની જેમ, એમાં તો સાચો આનંદ છે. પણ જ્યાં ક્યાંક આપણે રોકાઈ જઈએ તો જેમ રોકાયેલું પાણી એ વાસ આવવા લાગે છે, એ કામનું નથી રહેતું, એ ઉપયોગી નથી રહેતું, એ પીવા યોગ્ય નથી રહેતું, રાઈટ? એ જ રીતે જીવનમાં પણ જ્યાં પણ કંઈક લગાવ, આસક્તિ એનો ઉદ્ભવ થાય છે ત્યારે આપણા જીવનની યાત્રા કંઈક રોકાતી હોય એવું લાગે છે. આપણે વચમાં વચમાં ક્યાંક ક્યાંક સ્ટોપેજ કરતા હોય એવું લાગીએ છે. સ્ટોપેજમાં કદાચ ટેમ્પરરી આરામ પણ મળે, થોડોક છાંયડો આવે, પથિક થોડીક વાર રોકાઈ જાય, પણ જો એ રોકાઈને એ જે આનંદ છે એની આદત પડવા લાગે તો શું થાય? અલ્ટિમેટ ગોલ સુધી જવાની એની જે યાત્રા છે એમાં વ્યવધાન ઊભું થાય છે, એમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ ઊભી થાય છે. માટે મોહને બંધન કહેવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, બેન આપણને અહીંયા એક જીવનની યાત્રા, સમ્યક જીવન સમજાવી રહ્યા છે, જેમાં બેને આપણને બહુ સુંદર રીતે કીધું કે આ જીવનને જો એક આપણે સરળ બનાવી લઈએ, એક યાત્રાને સારી રીતે લઈએ, તો આ જીવન આપણું બહુ સરળ બને છે. જેમ કહેવાય છે ને કે જે લોકો પહેલીની અંદર જીવે, કે જીવન એક પહેલી છે એવું સમજે તો એ લોકોને જીવન બહુ કઠિન લાગે છે, પણ આ જીવન એક સહેલી છે, એક સખી છે, એ રીતે જો જીવનને લઈને ચાલીએ તો આ જીવન બહુ સરળ બની રહેશે. તો તમે સમજી લો કે આજનો એક મહામંત્ર છે કે આ જીવન એક પહેલી નહીં, પણ જીવન એક સહેલી છે. તો આવા અનેક ચર્ચાઓને લઈને અમે તમારી સમક્ષ ફરી મળીશું. અત્યારે સમય છે વિદાય લેવાનો. નમસ્તે.